يا إمام المتقين، يا شفيع المذنبين، يا إمام المتقين، يا شفيع المذنبين، قد جئت بالرأي، يا أمير المؤمنين، قد جئت بالرأي. أعوذ بالله من الشيطان اللعين الرجيم، بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. عزيزان محترم، قرآن الشريف نندر ما سورة الحجر آيات نمبر 6 ما إرشاد رب العزة تهيريو چه، بسم الله الرحمن الرحيم. وقالوا يا أيها الذي نزل عليه الذكر إنك لمجنون. تیوے کہیوں، یعنی کہ پیغمبر اسلام صلی اللہ علیہ وسلم نے، کہ اے تے کہ جنا اوپر ذکر نازل تھیو چھے، بے شک تو پاگل چھو. عزیزان محترم، سروے انبیاءو انے سروے رسولو نے آ پرمانے تیو اوپر تہمتو انے تیو نے ذلیل کروانی کوشش کروامان آویلی ہتی، અને તે અંબિયા તથા મુરસલીનના સર્વે વસીઓ ઉપર પણ આ જ પ્રમાણે વર્તાવ કરવામાં આવેલું હતું. અને આપણા પ્યારા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર જે જુલ્મ થયો, ખુદ પૈગંબર કહે છે કે જેટલું જુલ્મ મારા ઉપર થયો કોઈ નબીઓ ઉપર એટલી ઈજા અને તકલીફ નથી પડી. عزیزان محترم، پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم نے ایک حدیث تھی کہ العلماء ورثۃ الانبیاء، اے عالم و نبیوں وارث دار تھے. تو جے پرمانے نبیوں اوپر مصیبت پڑی، ظلم تھیا، ایج پرمانے اگر جو جنے وارثا ما علم مڑیو ہوئی تے لوکو اوپر پن ایج پرمانے مصیبت پرشے અને તેઓને તકલીફ વેઠવી પડશે. આ તકલીફ એક દલીલ થઈ જશે કે આ શખ્સ ઉપર જે મુસીબતો પડેલ છે, જેના ઉપર તોહમત અને જેને ખરાબ શબ્દથી યાદ કરવામાં આવે છે, આ દલીલ થઈ જશે કે હકીકતમાં તે નબીઓના વારસદાર છે. જે પણ કોઈ ઇલ્મના રાસ્તામાં પગલાઓ રાખે છે, યાની કે જે લોકોને ઇલ્મે દીન પ્રાપ્ત કરવું છે, શરૂથી જ એ તાલીબ ઇલ્મ ની જિંદગીથી જ તેઓ ઉપર ઇમ્તિહાન કરવામાં આવશે. એક તરફ એટલી મોટી ફઝીલત કે મલાઈકા તેઓના પાંખને બિછાવી દે છે, અને એક તરફ તે પરીક્ષાઓ કે આ શખ્સ કેટલા હદ સુધી ઇખલાસની સાથે ઇલ્મ હાસિલ કરે છે. અને તે વાક્યો મશહૂર છે કે જ્યારે ઇબ્લીસ તેના ચેલાઓને શૈતાનોને તોહફો આપવા માંગતો હતો, તો સૌથી બહેતરીન તોહફો ઇબ્લીસે તે શૈતાનને આપ્યો કે જે શૈતાને એક બચ્ચાને મદરેસા જવાથી ઇલ્મ હાસિલ કરવાથી રોક્યો હતો. અઝીઝાને મોહતરમ, આખરી જમાનાના અંદરમાં એ નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે ખરાબીની તલકીન કરવામાં આવશે અને સારી વસ્તુથી રોકવામાં આવશે. આપણા મરજે તકલીદ આયતુલ્લાહ ઉઝમા સૈયદ અલી હુસૈની સિસ્તાની સાહેબના મિનહાજુ સાલેહીન કિતાબમાં અમર બિલ મારૂફના શાપિત્રમાં આ મહાન મરજે તકલીદ, ખુદા તેને સાદુ આબાદ રાખે, પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની હદીસ નકલ કરે છે અને કહે છે કે પૈગમ્બરે કહ્યું તેના અસહાબોને, એવો જમાનો આવશે કે અમર બિલ મુનકર કરવામાં આવશે અને નહી અનિલ મારૂફ કરવામાં આવશે. યાની કે સારી વસ્તુથી રોકવામાં આવશે અને ખરાબ વસ્તુ તરફ ઉત્તેજન આપવામાં આવશે. અઝીઝાને મોહતરમ, એટલા માટે સર્વેને ચેતીને રહેવાનું છે. અને આપણે જ્યારે તે ઇતિહાસના અંદરમાં તપાસ કરીશું કે તે નબીઓ અને આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, ત્યાર પછી તે માસૂમ ઇમામો અને તે મહાન ઉલમાઈ દીન મુજતહિદ કિરામ, તેઓ ઉપર જે
મુસીબતો પડેલી છે જ્યારે આપણે ઇતિહાસની અંદરમાં તપાસ કરીશું તો આપણને ખબર પડશે કે હકીકતમાં તેઓ પર બહુ જ જુલમ કરવામાં આવેલું હતું. ચલો આજે આપણે એ ઓલમા અને મુજતહીદોના ટૂંક નંદરમાં અહેવાલ બયાન કરીએ અને આ બધી વસ્તુ જાણવા પછી આપણને ખબર પડશે કે જેવો જેવો દરજ્જો હોય તેવી તેવી મુસીબતો હોય. એ ઓલમા કારણ કે નબીઓના વારસદાર છે તો તેઓ ઉપર ઇમ્તિહાન કરવામાં આવે અને તે ઇમ્તિહાન ઉપર તેઓના સબર ઉપરથી આપણને જાણ થશે કે તે ઓલમા કેટલા હદ ઉપર તેઓ કામયાબ હતા અને તેઓનો દરજ્જો કેટલો મોટો હતો. શેખ બહાઈ બારામાં કહેવામાં આવે છે કે માઝલ્લા શેખ બહાઈ જાણે કે ફાસિક હતા અને જેટલા પણ શેખ બહાઈના દોસ્તારો છે તેઓને ફાસિક બનાવી દેવામાં આવતા હતા અને શેખ બહાઈની ગવાહી રદ થઈ જતી હતી, કબૂલ થતી ન હતી અને જેટલા પણ શેખ બહાઈના દોસ્તારો હતા તેઓની ગવાહી કબૂલ કરવામાં આવતી ન હતી અને તે શહેરના કોરટોમાં તે લોકોનું લિસ્ટ લખવામાં આવી જતું અને કાવ્યો એ જજ લોકો ફેસલાઓના અંદરમાં જોઈ લેતા કે શેખ બહાઈનો આ ચાહક છે કે નથી અને તેની ગવાહી રદ કરવામાં આવી. શેખ બહાઈની કિતાબ વાંચવી એ વાંચનારને ફાસિક બનાવી દેતી હતી. આ વાત કિતાબ આયાનુ શિયા ભાગ 9 પાનું 168 માં આ વાત લખવામાં આવેલી છે. શેખ બહાઈના દરજ્જા બારામાં કોણ શંક કરી શકે? આ જમાનામાં આપણે તેનો દરજ્જો ઓળખી શક્યા, પણ જે જમાનામાં શેખ બહાઈ જીવતા હતા એ વખતના અંદરમાં એટલી મોટી મુસીબત શેખ બહાઈ ઉપર પડેલી હતી અને ત્યાં સુધી કે તેના વાલિદ ગિરામી યાની કે શેખ બહાઈના વાલિદ અફસોસ કરતા હતા કે કાશ જબલ આમેલ થી હું શેખ બહાઈને જવા દીધો ન હોત તો આટલી મુસીબતો મારા માથા ઉપર ન પડત. ઘણા માવતરો જયારે એ ઓલમા ઉપર મુસીબતોને જોઈ છે અને તે તાલીબે ઇલ્મના ઉપર મુસીબતોને જોઈ છે અને તેઓના બચ્ચા ઇલ્મ તરફ ન જઈ શક્યા હોય તો તેઓ કહેતા હોય છે કે ક્યુ ધર્મ અમને બચાવી લીધા અને અમારા ઉપર આવી મુસીબત ન પડી. અઝીઝાને મોહતરમ, આ વાત નવી નથી. શેખ બહાઈના વાલિદ આ પ્રમાણે અફસોસ કરતા હતા અને ખુદ શેખ બહાઈ અલી રહેમા આ પ્રમાણે કહે છે કે મારા વિરુદ્ધમાં સર્વે ઉભા હતા જાહિલો અને એહલે ઇલ્મ અને અવામ લોકો સર્વે મારા વિરુદ્ધમાં ઉભા હતા. આ શેખ બહાઈના કલામ કિતાબ આયાનુ શિયા ભાગ 9 પાનું 240 અને પાનું 243 માં લખવામાં આવેલું છે અને તે જ આયાનુ શિયા અંદરમાં લખવામાં આવે છે કે શેખ બહાઈ ઉપર તોહમત લગાડવામાં આવેલી હતી એ ફાસિક હોવાના સિવાય કે તે મહાન શેખ બહાઈ એહલે સુન્નતના મઝહબને ઇખ્તિયાર કર્યા છે, જાણી કે તે એહલે બેતના ધર્મને છોડી આપ્યા એવી તોહમત શેખ બહાઈ ઉપર રાખવામાં આવેલી હતી. અને સૈયદ હાશિમ અલ બહરાની બારામાં કહેવામાં આવે છે કે સૈયદ હાશિમ અલ બહરાનીની જે કિતાબ હતી તરતીબુ તહઝીબ, એને તે હસદખોર લોકોએ તખરીબુ તહઝીબ કરી નાખ્યા, યાની કે તે કિતાબનું નામ તરતીબ રાખ્યા અને આ લોકોએ તખરીબથી બદલાવી નાખ્યા, યાની કે દરેક વસ્તુ ترتيب نساتي ان التخريب يعني كي خراب كرنار خالي از خسد يا زي جن بابد گذشت يا بباید داد سر يا زي جن بابد گذشت يا بباید داد سر چون کربلا دیدن ماجرا دارد 25 ربيع الاول آج ني تاريخو ما 436 هجري سن ما એક બહુ જ મહાન અને બુઝુર્ગ મુજતહેદ વફાત પામ્યા છે. તે મુજતહેદનું નામ સૈયદ મુર્તવા અલમુલ હુદા હતું, કે ખુદા તેને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવે. પચીસ રબીઉલ અવ્વલ આજની તારીખોમાં મુઆવિયાએ યઝીદને ખિલાફત માટે બુલંદ કર્યો હતો, કે જે 25 રબીઉલ અવ્વલ 60 હિજરી સનમાં આ બનાવ યાની કે મુઆવિયાએ યઝીદની ખિલાફત માટે તેની શરૂઆત
અને તેને બુલંદ કર્યો હતો. والسلام عليكم ورحمة الله وبركاته. يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جهدت بالرأس يا أمير المؤمنين قد جهدت بالرأس.